નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 હેલો અલ્કેન અને હેલો એરિન. તો લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે અમુક ઉદાહરણો અને કોયડા જોયા હતા. હવે આજે જે વાત કરવી છે, આજે આપણે એક અલગ ટોપિક ભણવો છે. એમ કહીએ તો પણ ચાલે, અલગ કેમેસ્ટ્રી ભણવું છે એમ. કારણ કે હવે પછી આપણી ટેક્સ્ટબુકમાં જે ટોપિક છે એ ટોપિક ક્યાં કહેવો છે, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ. તો આપણા માટે શબ્દ છે અવકાશ રસાયણ, અગત્યનો શબ્દ છે. અવકાશ રસાયણ એટલે શું, બરાબર? દ્રષ્ટિકોણ તો ખબર પડે, આપણે એના ઉપર નજર કરવાની છે એમ. પણ અવકાશ રસાયણ એટલે શું? આખું અલગ કેમેસ્ટ્રી આવી જાય છે અહીંયાથી. ઇંગ્લિશમાં સ્ટીરિયો કેમેસ્ટ્રી કહેવાય. અવકાશ વિન્યાસ રસાયણનો અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છીએ, સ્ટીરિયો કેમેસ્ટ્રી. પણ એ સ્ટીરિયો કેમેસ્ટ્રીનો મતલબ શું થાય કે ભાઈ, કોઈ પણ અણુ છે અથવા કોઈ પણ કાર્બનિક સંયોજન છે અને ત્રિપરિમાણમાં ગોઠવણી જે છે, કેવી રીતની ગોઠવણી છે, કેવા પ્રકારે ગોઠવણી હોય તો એનો વિન્યાસ કેવો કહેવાય, એની સમઘટકતા કેવી હોય. ધોરણ 11ની અંદર આપણે જે ભણી ગયા હતા સમઘટકતાવાળા ટોપિકમાં, બરોબર, એમાં પ્રકાશીય સમઘટકતાની વાત હતી, બરોબર. એ પ્રકાશીય સમઘટકતા ઉપર આપણે ફોકસ કરીએ છીએ હવે. પણ એ આખો ટોપિક સમજતા પહેલાં અમુક જે બેઝિક વસ્તુ છે, પાયાની વસ્તુઓ જે છે એ સમજવી પડશે આપણે. અમુક એવા પદ છે એ સમજવા પડશે. તો શું શું વસ્તુ આપણે સમજવી પડશે, તો એના માટે આપણે એક તો પ્રકાશ ક્રિયાશીલતા સમજવું પડશે, કિરાલિટી સમજવું પડશે, ધારણો સમજવું પડશે, વ્યુત્ક્રમણ સમજવું પડશે અને રેસિમીકરણ સમજવું પડશે. ફરીવાર કહું છું, પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટી, ધારણ, વ્યુત્ક્રમણ અને રેસિમીકરણ. આમ જોયો તો બહુ મોટું વિજ્ઞાન છે આ, ખૂબ અલગ ખૂબ મોટું વિજ્ઞાન છે. આગળના ધોરણોમાં ઉચ્ચતર ધોરણોની અંદર આખો આ સબ્જેક્ટ આવે, સ્ટીરિયો કેમિસ્ટ્રી, અવકાશ વિન્યાસ રસાયણ. પણ આપણે માત્ર થોડી ચર્ચામાં કરવી છે. તો આપણે આ બેઝિક પદો સમજીએ એની પહેલાં આ પદોનો સમાવેશ કરતો એક પ્રયોગ છે, પોલરિમીટરનો પ્રયોગ. એ પોલરિમીટરનો પ્રયોગ છે એ ભણીએ આપણે. આપણી ટેક્સ્ટબુકમાં ક્યાંય નથી પોલરિમીટરનો પ્રયોગ, માત્ર ખાલી નામ આપ્યું છે પોલરિમીટર નામનો સાધન એમ. પણ એ પોલરિમીટરનો પ્રયોગ આપણે સમજીએ તો આપણને આખી વસ્તુ ખ્યાલ આવશે. હવે પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? પ્રકાશ ક્રિયાશીલતાનો મતલબ પ્રકાશ પ્રત્યે સક્રિય હોવું એમ. પણ એ ક્યારે સક્રિય હોય, એ પોલરિમીટરનો પ્રયોગ આપણે સમજીએ તો આપણને ખબર પડશે. તો પોલરિમીટરની આકૃતિ અંદર શું ક્રિયાવિધિ થાય, પોલરિમીટર નામના સાધનની અંદર એ આખું મેં દોર્યું છે, ક્યાં પછી કયું સ્ટેપ થાય. તો સૌથી પહેલાં સોડિયમ લેમ્પ દર્શાવ્યો છે. સોડિયમ લેમ્પ એટલે કાંઈ નહીં, સાદો કોઈ પણ પ્રકાશ હોય, બરાબર. એ સાદો પ્રકાશ લઈ લો તો પણ ચાલશે. કોઈ પણ લેમ્પ હોય, સાદો પ્રકાશ લઈ લો એનો, તો આપણને ખબર છે કે કોઈ પણ લેમ્પ ચાલુ કર્યો હોય તેમાંથી જે પ્રકાશ નીકળે એ બધી દિશામાં ફેલાય ને પ્રકાશ. તો એ તમે ઘરે કોઈ પણ ટ્યુબલાઇટ શરૂ કરો, બરાબર, તો એ પ્રકાશ છે બધી દિશામાં ફેલાય છે. ઓકે, તો એ બધી દિશાનો પ્રકાશ જે છે એ પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે. ખાસ સમજો, કારણ કે કોઈ પણ પ્રકાશનો સ્ત્રોત છે, કોઈ પણ લેમ્પ હોય એમાંથી નીકળતો પ્રકાશ બધી દિશામાં ફેલાય છે, એટલે કે એના તરંગો જે છે એ બધી દિશામાં કંપન કરતા હોય એમ કહેવાય, બધી દિશામાં આગળ વધે છે. તો એટલા માટે આપણે શું કહીએ છીએ એને, અધ્રુવીભૂત પ્રકાશ. બધી દિશાનો જે પ્રકાશ છે એ પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અધ્રુવીભૂત પ્રકાશ છે, એ અધ્રુવીભૂત પ્રકાશને કોઈ પણ ધ્રુવકમાંથી પસાર કરવામાં આવે. ધ્રુવક તરીકે નિકોલ પ્રિઝમ છે, ટુરમેલિન સ્ફટિક છે, તમારે ફિઝિક્સમાં આવશે ચેપ્ટર 10માં, બરાબર, અથવા સાદી સ્લિટ લઈ લ્યો. હવે આનું કાર્ય શું હોય, ધ્રુવકનું કાર્ય શું હોય, તો કે આજે બધી દિશાનો પ્રકાશ છે અધ્રુવીભૂત પ્રકાશ, બરાબર, એમાંથી માત્ર મારે કોઈ પણ એક જ દિશાનો પ્રકાશ જોઈએ છે. બધી દિશાનો પ્રકાશ છે એનું મારે કોઈ કામ નથી. એટલે આ ધ્રુવક છે, ધ્રુવકનું કાર્ય શું હોય, એ ધ્રુવક રાખી દો વચ્ચે, એટલે પ્રકાશને ફિલ્ટર કરે, લાઇટને ફિલ્ટર કરે. આ જે અધ્રુવીભૂત પ્રકાશ છે, અલગ અલગ દિશાનો પ્રકાશ છે, એમાંથી એક જ દિશાનો જે પ્રકાશ છે એને અલગ કરશે, અથવા
પ્રિઝમ રાખો તો એનું એ જ કાર્ય થાય, ટુર્મેલેન સ્ફટિક રાખો તો એનું પણ એ જ કાર્ય થાય. એટલે આ ધ્રુવક જે રાખ્યો છે મેં, એનું કાર્ય શું હોય કે આ અધ્રુવીભૂત પ્રકાશ છે એમાંથી ફિલ્ટર કરશે. કોને ફિલ્ટર કરે? તો ધ્રુવીભૂત પ્રકાશને. એટલે આ જો આ ધ્રુવીભૂત પ્રકાશ દર્શાવ્યો છે યલો કલરની લાઇનથી, આ એક જ દિશાનો પ્રકાશ દર્શાવ્યો છે. જુઓ, આ અધ્રુવીભૂત પ્રકાશ છે, અલગ અલગ દિશાનો પ્રકાશ છે, બરાબર. એમાંથી ધ્રુવીભૂત પ્રકાશમાં, એટલે આને સમતલીય અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય, અને આને શું કહેવાય? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. એટલે આટલો એક ભાગ થયો. સોડિયમ વેપર લેમ્પ લીધો છે, અથવા કોઈ પણ સાદો પ્રકાશ લઈએ, બરાબર, શ્વેત પ્રકાશ કયો તો પણ ચાલે. એમાંથી અલગ અલગ દિશાનો પ્રકાશ બહાર ફેલાય, અલગ અલગ દિશામાં પ્રકાશનું વિખેરણ થાય, કંપન થાય, પ્રકાશના તરંગો કંપન કરે, એટલે એને અધ્રુવીભૂત પ્રકાશ કીધો આપણે. અને એ અધ્રુવીભૂત પ્રકાશને જ્યારે નિકોલ પ્રિઝમ અથવા ટુર્મેલિન સ્ફટિક જેવા કોઈ ધ્રુવક, ધ્રુવકને ઇંગ્લિશમાં પોલરાઇઝર કહેવાય, એમાંથી જ્યારે પસાર કરવામાં આવે ત્યારે એ પ્રકાશ છે એ ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવાય, બરાબર. ધ્રુવીભૂત પ્રકાશનો મતલબ શું કહ્યું? તો આપણે એક જ દિશાનો, એક જ સમતલમાં એ પ્રકાશ હશે. હવે આ બોર્ડનું સમતલ છે, તો આ બોર્ડના સમતલમાં જ એ પ્રકાશ હશે, બીજી કોઈ દિશામાં પ્રકાશ ફેલાશે નહીં. ઓકે મિત્રો, તો એ ધ્રુવીભૂત પ્રકાશની વાત થઈ. એટલે એ અધ્રુવીભૂત પ્રકાશ બની ગયો, બરાબર. હવે ખેલ ચાલુ થાય છે કે એ જે, સોરી, ધ્રુવીભૂત પ્રકાશ છે એ જે તૈયાર થયો એક જ સમતલનો, એ ધ્રુવીભૂત પ્રકાશ ક્યાં આવશે? તો કે એ આવશે સીધો પોલરીમીટરની ટ્યુબમાં, સેમ્પલ નળીમાં. ક્યાં આવશે? આ પોલરીમીટરની ટ્યુબ કહેવાય, આ સેમ્પલ નળી. હવે આની અંદર શું હશે? આની અંદર કોઈ પણ કાર્બનિક પદાર્થ મેં ભરી દીધો છે, કેમ કે પ્રકાશ ક્રિયાશીલતાની વાત કરવી છે આપણે. એટલે પ્રકાશ ક્રિયાશીલતા કોઈ પદાર્થ દર્શાવે છે કે નહીં, બરાબર, એનું શું કર્યું? એ દ્રાવણ ભરી દીધું હોય, બરાબર. એ કોઈ પણ સેમ્પલ લઈ લીધું હોય, કાર્બનિક સંયોજન લઈ લીધું હોય, અને એ એનું દ્રાવણ ભરેલું છે. એટલે એ ધ્રુવીભૂત પ્રકાશ જે છે એ પોલરીમીટર ટ્યુબમાં દાખલ થાય, અહીંથી દાખલ થાય. આટલો ભાગ છે ને કાચનો હોય, બરાબર. અહીંયા ઉપરથી સેમ્પલ ફિલઅપ કરવા માટે આ જગ્યા રાખેલી છે. હવે અહીંયા કાચ છે, આ કાચનો ભાગ, એમાંથી આ ધ્રુવીભૂત પ્રકાશ દાખલ થાય અને અહીંયાથી બહાર નીકળે, બરાબર. હવે અહીંયાથી બહાર નીકળ્યા પછી શું થાય? જોજો, હવે અહીંયા મેં એક એનાલાઇઝર રાખેલું છે, બરાબર. અને ત્યાર પછી અહીંયા મારી આંખ છે, અહીંથી હું જોઉં છું. હવે અહીંથી હું જોઉં, ખાસ ધ્યાન રાખજો મિત્રો, સમજો, અહીંયાથી હું જોઉં. જો અહીંયાથી જે પ્રકાશ દાખલ થયો ધ્રુવીભૂત પ્રકાશ, અને અહીંયાથી સેમ્પલ નળીમાંથી બહાર નીકળે એ પ્રકાશ, બરાબર, અને એનાલાઇઝરમાં થઈ અને મારી આંખમાં આમનામ જો મને દેખાય, અહીંયાથી હું જોઉં, આ એનાલાઇઝરમાંથી હું જોઉં, મને એ જો પ્રકાશ જે આવે છે પ્રકાશ એમને એમ દેખાય. એટલે કહેવાનો મતલબ શું? કે અહીંયા આ જે ધ્રુવીભૂત પ્રકાશ આપણે દાખલ કર્યો હતો, બરાબર, એનો એ જ ધ્રુવીભૂત પ્રકાશ મને અહીંયા એનાલાઇઝરમાંથી દેખાય, બરાબર. કોઈ પ્રકારનો ફારફેર થતો નથી. જો એ પ્રકાશ અહીંયા જેવો દાખલ કરું છું એવો જ પ્રકાશ મને, એવી જ લાઇટ અહીંયા એનાલાઇઝરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર મને જો જોવા મળે, તો એમ કહી શકાય કે અંદર જે મેં પદાર્થ ભર્યો છે એ પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ છે. કેવો છે? પ્રકાશ અક્રિયાશીલ. એટલે કે અંદર જે પદાર્થ ભર્યો છે એ પદાર્થે પ્રકાશને કોઈ પ્રકારની હળી કરી નથી, એમ કહેવાય. કોઈ પ્રકારનો પ્રકાશે ફારફેર કર્યો નથી, પ્રકાશનું સમતલ છે, એમનેમ છે. જો અહીંયા જેવો પ્રકાશ દાખલ કર્યો તો એવો જ પ્રકાશ બહાર નીકળ્યો. એટલે પ્રકાશનું જે સમતલ જે છે, સમતલ બદલાવાનું નથી, એવું ને એવું જ છે. તો એવા પદાર્થને શું કહેવાય? પ્રકાશ અક્રિયાશીલ, બરોબર. જો પ્રકાશ દેખાય તોની વાત છે, પણ ધારો કે અહીંયાથી તમે પોલરીમીટરમાં પ્રકાશ દાખલ કર્યો, ધ્રુવીભૂત પ્રકાશ દાખલ કર્યો, અને અહીંયાથી તમે જોવો છો ને તમને પ્રકાશ દેખાણો જ નહીં. હાલો સમજો, ખાસ ધ્રુવીભૂત પ્રકાશ તમે પોલરીમીટરમાં દાખલ કર્યો, અહીંયાથી તમે જોવો છો તમને પ્રકાશ દેખાણો નહીં. અત્યારે એનાલાઇઝર મેં સીધો જ રાખેલો છે, બરાબર, એનાલાઇઝર આમ સીધો છે, તમને પ્રકાશ દેખાણો જ નહીં અહીંયા. તો શું કરવાનું હવે? તો કે આ એનાલાઇઝર છે એને ફેરવવામાં આવે. ઉપર જો મેં અલગ અલગ ખૂણા લખેલા છે, અત્યારે સીધે સીધો એનાલાઇઝર છે, એટલે ઝીરોનો ખૂણો છે, બરાબર, ઝીરોનો ખૂણો છે. જો હું એનાલાઇઝરને ફેરવું, સમજો, એનાલાઇઝરને આ ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવું, ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવું, પ્લસ 30નો એંગલ છે, પ્લસ 60 છે, પ્લસ 90 છે, પ્લસ 120 છે. જો આ એનાલાઇઝરને હું ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવું, જમણી બાજુ ફેરવું, અને મને પ્રકાશ દેખાય,
શું કહું છું, એનાલાઇઝરને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવું, જમણી બાજુ ફેરવવું, અને ત્યાર પછી જો મને આમાંથી પ્રકાશ દેખાય તો એનો મતલબ શું થાય કે અહીંયા જે મેં પદાર્થ ભર્યો છે એ પદાર્થ દક્ષિણ ભ્રમણીય છે. કેવો છે પદાર્થ? દક્ષિણ ભ્રમણીય. કારણ એટલા માટે કે અહીંયાથી આપણે જે પ્રકાશ દાખલ કર્યો ને એ મને પ્રકાશ દેખાણો નહીં, એનાલાઇઝર મેં સીધો રાખ્યો છે ત્યારે. તો એક વસ્તુ તો ક્લિયર થઈ કે પ્રકાશ દેખાણો નહીં, એટલે મારો પદાર્થ કેવો છે? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે એમ. પણ એ પ્રકાશ ક્રિયાશીલતા, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થમાં કેવું? તો કે એનાલાઇઝરને જો જમણી બાજુ ફેરવું હું, એનાલાઇઝરને જમણી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવું, અને ત્યાર પછી મને જો પ્રકાશ દેખાય બરોબર, તો શું કહી શકાય કે મારો જે પદાર્થ છે એ દક્ષિણ ભ્રમણીય છે. કેવું છે? દક્ષિણ ભ્રમણીય. શબ્દ ખાસ યાદ રાખજો, દક્ષિણ ભ્રમણીય સંજ્ઞામાં એને સ્મોલ ડી વડે દર્શાવાય અથવા એને પ્લસ નિશાની વડે દર્શાવાય, દક્ષિણ ભ્રમણીયને. જો ધ્રુવકને જમણી બાજુ ફેરવો, સોરી, એને લેચરને જમણી બાજુ ફેરવો, પ્રકાશ ન દેખાણો તો ડાબી બાજુ ફેરવવું. હવે જો આ એનાલાઇઝર છે એને હું ડાબી બાજુ ફેરવું અને મને પ્રકાશ દેખાય, કઈ બાજુ ફેરવવાની વાત કરું? ડાબી બાજુ. ડાબી બાજુ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવવું અને મને પ્રકાશ દેખાય, તો જે મારો પદાર્થ અંદર ભીરો છે પોલરિમીટરમાં એ કેવો કહેવાય? વામ ભ્રમણીય કહેવાય. કેવો કહેવાય? વામ એટલે ડાબું થાય, વામ ભ્રમણીય પદાર્થ છે. અને વામ ભ્રમણીયને દર્શાવવા માટે સ્મોલ એલ તરીકે દર્શાવાય, લીવો રોટેટરી કહેવાય ઇંગ્લિશમાં એને, સ્મોલ એલ દર્શાવાય, અથવા એને માઇનસ નિશાની વડે દર્શાવાય. બરોબર, આ પ્લસ અને માઇનસ છે એ કોઈ વીજભાર નથી દર્શાવતા, હો, પ્લસ અને માઇનસ માત્ર વિરુદ્ધ દિશા દર્શાવે છે એકબીજાની. દક્ષિણ ભ્રમણીય છે એને ઇંગ્લિશમાં ડેક્સ્ટ્રો રોટેટરી કહેવાય, ડેક્સ્ટ્રો, ડીઈ એક્સ ટી આર ઓ, ડેક્સ્ટ્રો રોટેટરી. અને આ વામ ભ્રમણીય છે ને ઇંગ્લિશમાં લીવો કહેવાય, લીવો રોટેટરી. પણ આ ડેક્સ્ટ્રો ને લીવો ક્યારે મને ખબર પડે? એ કે પોલરીમીટરમાં એ પદાર્થ મૂકો છે અને આ ધ્રુવીભૂત પ્રકાશ અંદર દાખલ કર્યો અને સામેની સાઈડથી મને પ્રકાશ ન દેખાય તો. બરોબર, હવે એકચ્યુઅલમાં થતું શું હોય, પ્રકાશ મને શા માટે ન દેખાતો હોય એની ચર્ચા કરીએ. હવે અહીંયા આ ધ્રુવીભૂત પ્રકાશ છે પોલરીમીટરમાં મેં દાખલ કર્યો, બરોબર, એટલે એનું સમતલ તો આવું જ છે, અત્યારે સમતલ આવું જ છે, બરોબર, આ દિશાનો પ્રકાશ દાખલ કર્યો છે. હવે એ પ્રકાશ છે આ પદાર્થ સાથે જ્યારે અથડાય તો આ પદાર્થ જે છે ને એ શું કરશે? આ પ્રકાશનો જે દિશા છે ને સમતલ એ બદલી નાખશે. બદલીને કેવી કરી નાખશે? આવી રીતે આમ ક્રોસ કરી નાખશે, બરોબર, આવી રીતે ક્રોસ કરી નાખે, બરોબર, આવી રીતે ક્રોસ કરી નાખે એટલે શું થાય? પછી તમે અહીંથી જુઓ સામેથી તો તમને દેખાય ન દેખાય? જુઓ, એનાલાઇઝર, આ એનાલાઇઝર છે મેં સીધો રાખ્યો છે, આ ધ્રુવીભૂત પ્રકાશ સીધો છે, બરોબર, પણ પોલરીમીટર ટ્યુબમાં એનું સમતલ બદલી ગયું, કોણાવર્તન થઈ ગયું, અને કોણાવર્તન થયું એટલે શું થાય? આ પ્રકાશ જો અહીં ત્રાસો થઈ ગયો એટલે પછી મને અહીંથી દેખાય નહીં. જો એ મારે પ્રકાશને જોવો હોય તો શું કરવું પડે? કે આ એનાલાઇઝર છે એને મારે આમ સેજ ત્રાસો કરવો પડે, બરોબર, અને ત્રાસો કરો એનાલાઇઝર, ધારો કે આટલો મેં ત્રાસો કર્યો એનાલાઇઝર, બરોબર, એનાલાઇઝર ત્રાસો કર્યો, એનાલાઇઝરનો એંગલ ક્યાં આવે છે? તો તમારે ખૂણો નોટ કરી લેવાનો, બરોબર, ખૂણો જોઈ લેવાનો, આ કેટલાના ખૂણે એ તમે ફેરવું એને લેઝરને ત્યારે પ્રકાશ દેખાણો, બરોબર. ધારો કે એવું બને કે આ પ્રકાશનો સમતલ છે આની બદલે આવી રીતે થઈ ગયું હોય, તો તમારે શું કરવું પડશે? એનાલાઇઝર છે એને ડાબી તરફ ઘુમાવવું પડશે, કેમ કે આ સીધો પ્રકાશ છે, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે, એનાલાઇઝર મેં સીધો જ રાખ્યો છે, બરોબર, પણ અંદર પ્રકાશ છે એનું સમતલ બદલી ગયું, એનું તળ બદલી ગયું, દિશા બદલી ગઈ, તો એનાલાઇઝરને મારે ડાબી બાજુ ફેરવવું પડશે, આમ ડાબી બાજુ ફેરવવું, આની દિશામાં જ લઈ આવવું, ત્યારે જ મને અહીંથી પ્રકાશ પોલરીમીટરનો દેખાશે. તો ડાબી બાજુ ફેરવો, અને જો ત્યારે દેખાતો હોય તો એ ખૂણા બધા કેવા આવે? માઇનસ આવે. એટલે કહેવાનો મતલબ શું કે જો તમે એનાલાઇઝરને ડાબી બાજુ ફેરવો તો ત્યારે તમને જે ખૂણો મળે જોઈ લેવાનો માઇનસ છે, એટલે કે એ લીવો રોટેટરી પદાર્થ કહેવાય. ડાબી બાજુ ફેરવો છો તો તમારો પદાર્થ છે એ લીવો રોટેટરી છે, એટલે કે વામ ભ્રમણીય છે. જો એનાલાઇઝર જમણી બાજુ ફેરવો તો તમારો જે પદાર્થ છે એ દક્ષિણ ભ્રમણીય છે, બરાબર. એટલે આ પ્રકાશનું સમતલ બદલતું હોય, જે પદાર્થ ધ્રુવભૂત પ્રકાશનું સમતલ બદલી શકે, બરોબર, એને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય.
આ જે પદાર્થ અંદર ભર્યો છે આપણે, એ આ પ્રકાશ ધ્રુવીભૂત પ્રકાશનો સમતલ બદલી નાખે છે, અંદર દિશા બદલી નાખે છે. તો એવા પદાર્થને શું કહેવાય? અંદર ભરેલો છે પદાર્થ એમ કહેવાય, પ્રકાશ ક્રિયાશીલ છે એમ. બરાબર, અને આખી જે ઘટના છે એને પ્રકાશ ક્રિયાશીલતા વડે દર્શાવવામાં આવે છે. આ તો માત્ર પ્રકાશ ક્રિયાશીલતાની વાત થઈ. બરાબર, પછી કિરાલિટી આવે, એ શા માટે? કિરાલિટી તો આખો બહુ મોટો ટોપિક છે, આણ્વીય સંમિતતા આવશે. બરાબર, એની બધી ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ આખો પોલરીમીટરનો પ્રયોગ છે, શાંતિથી સમજો, ભણજો તો ખબર પડશે. ડેક્સ્ટ્રો અને લીવો ખાસ યાદ રાખવાના. ડેક્સ્ટ્રો એટલે દક્ષિણ ભ્રમણીય, બરોબર, સ્મોલ ડી અથવા પ્લસ વડે દર્શાવાય. લીવો એટલે વામ ભ્રમણીય અથવા માઇનસ વડે દર્શાવાય અથવા સ્મોલ એલ વડે દર્શાવાય. બરોબર, પણ એ દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય એ મને એના બંધારણ જોઈને ક્યારેય ખબર પડે નહીં. માત્ર શેમાં મૂકવા પડે? મારે એને જો પોલરીમીટરમાં મૂકું તો જ ખબર પડે કે ભાઈ આ પદાર્થ મારો છે દક્ષિણ ભ્રમણીય છે, વામ ભ્રમણીય છે, એટલે કે પ્રકાશ ક્રિયાશીલ છે અથવા પ્રકાશ ક્રિયાશીલ નથી. જો મને પ્રકાશ સીધે સીધો પોલરીમીટરમાંથી દેખાઈ જાય તો પદાર્થ કેવો કહેવાય? પ્રકાશ અક્રિયાશીલ. પણ જો અહીંયા પ્રકાશ ન દેખાય તો મારે એનાલાઇઝર ફેરવવો પડે. એનાલાઇઝર જમણી બાજુ ફેરવવું તો દક્ષિણ ભ્રમણીય પદાર્થ મારો કહેવાય, ડાબી બાજુ ફેરવવું તો પદાર્થ મારો વામ ભ્રમણીય છે એમ કહેવાય. તો આટલી ચર્ચા મિત્રો આમાં પોલરીમીટરના પ્રયોગમાં છે. ખાસ સમજો, યાદ રાખજો, ખૂબ અગત્યનો ટોપિક છે. સ્ક્રીનશોટ લઈ લો અને આપણે પૂરું કરીએ.